પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂને લઈને ગુજરાત સરકાર પણ થઈ સતર્ક. તમામ જિલ્લાના પશુપાલક અધિકારીઓને અપાઈ સૂચના. શંકાસ્પદ જણાય તો તે વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ. બર્ડ ફ્લૂ માટે વર્ષ 2015ની ગાઈડલાઈનને અનુસરીને કાર્યવાહી કરવાના આદેશ. જામનગરમાં કાલાવડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા. વારાફરતી સતત બે વાર આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોની બહાર નીકળ્યા તો ક્યાંક ઘરોની દિવાલ પર તિરાડ પણ જોવા મળી. સૂત્રાપાડા નજીક સિદ્ધિ સિમેન્ટ કંપનીમાં વિવાદ. કામદારો ધરણા પર બેઠા. કંપનીએ 20 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મીઓને કામ પર ન લેતા થયો વિવાદ. સુરત સિવિલમાં સફાઈ કામદારોએ કરી હડતાળ. કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 400 જેટલા કર્મચારીઓને પગાર ન મળતા રોષ. છેલ્લા 15 દિવસથી પગાર આપવાના માત્ર વાયદા કરાઈ રહ્યાનો સફાઈ કર્મીઓનો આક્ષેપ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા હાલાકી. દર્દીઓના ભારે હાલાકી થઈ રહી છે. રિપોર્ટ કે અન્ય દવાઓ ન મળતા સગા સંબંધીઓ પરેશાન. એક્સરે કઢાવવા માટે સ્ટ્રેચર પણ સગાએ જાતે જ દર્દીને લઈને જવું પડી રહ્યું છે. અમદાવાદમાં કોરોના હોસ્પિટલ લૂંટ મામલે ભાજપ કોર્પોરેટરે કર્યા ચોંકાવનારા આક્ષેપ. કોવિડ હોસ્પિટલને કરેલી ચુકવણીમાં મોટા કૌભાંડની આશંકા. ભાજપના ખાડિયાના કાઉન્સિલર મયુર દવેએ કરી તપાસની માંગ. ખાસ કમિટી ખાનગી હોસ્પિટલોને ચૂકવાયેલા બિલની કરે તપાસ તેવી માંગ. બનાસકાંઠામાં વડાવલ ગામે શૌચાલય કૌભાંડ મામલે તાલુકા વિકાસ અધિકારીઓએ કર્યો આદેશ. 9 શૌચાલયના નાણાં પરત કરવાનો કર્યો હુકમ. બેઝલાઇન સર્વેની યાદીમાં સમાવિષ્ટ ન હોવા છતાં નાણાં ચૂકવ્યા. ગ્રામજનોની અરજીના આધારે કરાઈ હતી તપાસ. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર રેલવે ક્રોસિંગ પર રસ્તો બંધ કરાયો. સ્થાનિકોએ લોખંડની ગડર મૂકીને મોટા વાહનો માટે રસ્તો બંધ કર્યો. તંત્ર દ્વારા રસ્તો બનાવવાનું આશ્વાસન આપ્યા બાદ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોનો વિરોધ. સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ. હાથીપરા ગામમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. ખેડૂતોના ઘઉં, જીરા, ચણા સહિતના વિવિધ પાકોને નુકસાન થતા ખેડૂતોમાં રોષ. કચ્છમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો. જિલ્લામાં ભારે ઠંડી વચ્ચે નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજનું તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયું. કંડલા એરપોર્ટનું તાપમાન 9.5 ડિગ્રી અને કંડલાનું તાપમાન 12 ડિગ્રી રહ્યું. અમરેલીના વડિયા પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી. ધુમ્મસના કારણે રસ્તા થયા ભીના. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી. ભારે ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર પડ્યો પ્રભાવ. આબુમાં -3.4 ડિગ્રી તાપમાન. મેદાની વિસ્તારોમાં ગાડીઓ પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. ઠંડીના કારણે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદથી ધોલેરાસર સુધીના મોનોરેલને ગ્રીન સિગ્નલ. મોનોરેલ પ્રોજેક્ટનો અંદાજિત 6,000 કરોડનો ખર્ચ થશે. જાપાન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેશન એજન્સીના સહયોગથી દોડશે. અમદાવાદ સ્થિત ઇસરોના સિનિયર એડવાઇઝર ડોક્ટર તપન મિશ્રાએ પોતાની હત્યાના પ્રયાસનો આક્ષેપ કર્યો. ઘાતક આર્સેનિક ઝેર આપીને તેમની હત્યાના પ્રયત્નોના આક્ષેપ સોશિયલ મીડિયા પર કર્યા. ડોક્ટર વિક્રમ સારાભાઈના રહસ્યમય મોતનો હવાલો આપી તેમણે પરિવાર અને પોતાને બચાવવા અપીલ કરી. રિટાયરમેન્ટના 25 દિવસ પહેલા આ પ્રકારના આરોપ કર્યા. તપન મિશ્રાએ દાવો કર્યો કે તેમને પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન નાસ્તામાં ઝેર મેળવીને અપાયું હતું. 3 વખત આ રીતે ઝેર આપીને મારવાનો પ્રયાસ થયો. ચંદ્રયાન 2ના લોન્ચના 2 દિવસ પહેલા જ પોતાના પર હુમલો થયો હોવાનો પણ આક્ષેપ કર્યો. છેલ્લા 2 વર્ષમાં તેમના ઘરમાં કોબ્રા, ક્રેટ જેવા ઝેરી સાપ અને સાથે જ ઘરમાંથી એલ આકારની ટનલ પણ મળી આવવાની વાત. આપ નેતા ઉમેદસિંહના શંકાસ્પદ મૃત્યુનો મામલો. પોલીસે 7 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. હત્યાની શંકાના આધારે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં શરીર પરથી મળ્યા હતા ઈજાના નિશાન. મૃતકની પત્નીએ નોંધાવી હતી ફરિયાદ. બર્ડ ફ્લૂના એલર્ટને લઈને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂના ખતરાને જોતા હાથ ધરી સર્વેલન્સની કામગીરી. વિવિધ ફાર્મ તેમજ નળ સરોવર ઝૂમાંથી લેવામાં આવ્યા 250 સેમ્પલ, જેને ભોપાલ મોકલાયા. જિલ્લાના 120 જેટલા ખાનગી પોલ્ટ્રી ફાર્મમાં નમૂના લેવાની પણ હાથ ધરાશે કામગીરી.